બેંકમાં નોકરી કરતી પુત્રીની તબિયત બગડતા તેની ખબર કાઢવા સિટીલાઇટનું કેચરીવાર પરિવાર મુંબઈ ગયું હતું. તેનો ગેરલાભ લઈ 6 દિવસ પહેલા નોકરીએ લાગેલને રોકડા 4 લાખ સહિત 6 લાખની મત્તા ચોરી કરનાર નેપાળી કામવાળીઓને પોલીસે ઝડપી લીધી હતી. ચોરી થયેલી રોકડ તથા દાગીના પૈકી 1.55 લાખનો મત્તા પોલીસે કબજે કર્યો હતો. સિટીલાઇટ સ્થિત અભિષેક બંગલોઝમાં રહેતા અને કુંભારિયા રોડ ઉપર એસટીએમ માર્કેટમાં નવીન પ્રિન્સના નામે કાપડનો ધંધો કરતા સંજય કેજરીવાલની મુંબઈમાં રહેતી અને બેંકમાં નોકરી કરતી પુત્રીને પથરીના દુખાવો થતા 29 જૂનની સાંજે આ પરિવાર મુંબઈ નીકળ્યું હતું. ઘરની ચાવી 6 દિવસ પહેલા જ નોકરીએ લાગેલી બે કામવાળીને સોંપીને ગયા હતા, જેનો ગેરલાભ લઈ બંને કામવાળી બેડરૂમનો કબાટ તોડી રોકડા 4 લાખ અને 2 લાખના દાગીના ચોરી કરી ગઈ હતી. મોંઘી સાડીઓ અને મેકઅપનો સામાન સુદ્ધા ચોરી જવાયો હતો. 4 જુલાઈએ પરત આવેલા આ વેપારીએ સીતા અને ગરિમા નામની બંને કામવાળીઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસની ટીમે નેપાળની વતની અને હાલ પનાસ ગામ ગૌરીશંકર સોસાયટીમાં રહેતી 40 વર્ષીય સીતાબેન ઉર્ફે સીતલી રતન વિશ્વકર્મા અને 31 વર્ષીય ગરિમા ઉર્ફે તારા બલબહાદુર વિશ્વકર્માને ઝડપી પાડી હતી. તેમની પાસેથી રોકડા 30,140 અને 85,000 દાગીના કબજે કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.